ઝઘડિયાના બોઈદરા ગામની સીમમાંથી અર્ધબેભાન અવસ્થામાં દીપડો મળી આવ્યો હતો. સ્થાનિકોએ વન વિભાગનો સંપર્ક કરી પશુ ચિકિત્સકનો સંપર્ક કરી દીપડાની પ્રાથમિક સારવાર કરાવી હતી. ગતરોજ ધરતી સાંજે ઝઘડિયાના બોઈદરા ગામના ખેડૂતે અર્ધબેભાન અવસ્થામાં દીપડો જોવા મળ્યો હતો. ખેડૂત તથા સ્થાનિક ગ્રામજનો દ્વારા ઝઘડિયા વન વિભાગનો સંપર્ક કરતા ઝઘડિયા ફોરેસ્ટ સહિતનો સ્ટાફ બોઈદરા ખાતે ઘસી આવ્યો હતો. વન ખાતાની ટીમ દ્વારા દીપડાને પકડી પશુ ચિકિત્સકની મદદથી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. દીપડો અસશક્ત થઈ ગયો હતો ત્યારબાદ તેને ઝઘડિયા ખાતે લાવવામાં આવ્યો હતો. ઝઘડિયાના પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે દીપડાએ કોઈ ઝેરી પદાર્થ ખાધો હોવાના કારણે દીપડાની આ પરિસ્થિતિ થઈ હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું હતું. હાલમાં દીપડો વન ખાતાની કચેરી પર છે અને તેની તબિયતમાં સુધારો થતો હોવાનું પણ પશુ ચિકિત્સક દ્વારા જણાવાયું છે. ગઈકાલે 2-3 ના ગાળામાં ફોન આવ્યો હતો એક રિટાયર સર્વિયરનો. એમના મેસેજથી અહીંયાથી અમારું કેમ્પર લઈને અમારા ફોરેસ્ટર શ્રી તથા ડ્રાઈવર બિરગાડ સાથે ત્યાં જઈને રેસ્ક્યુ ટીમના એનિમલના જે સેન્ટ્સ એનિમલના છે રેસ્ક્યુ ટીમવાળા એ લોકોની સહકાર સાથે દીપડાને નેટ લઈને પકડીને પછી ઓફિસે લઈ આવ્યા. ત્યારબાદ અહીંયાથી પશુ ચિકિત્સાલય ડૉક્ટર શ્રી ગેહલોત સાહેબ તેમણે વસાવા સાહેબ આવીને દીપડાને 3 બોટલ ચડાવી કંઈક એમને લગભગ ખાવામાં કંઈ આવી ગયેલું એવું લાગતું હતું એટલે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે આજે એટલે કે 1 તારીખે આણંદમાં લઈ જવાના છે.